બાળકો હવે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર નંબર તમારા પ્રમાણે આવશે 14 જેની અંદર આપણે ડિસ્કસ કરીશું દાખલા નંબર 18 દાખલા નંબર 18 ની અંદર કેલ્ક્યુલેશન પાર્ટ જે મૂડીનો છે એ બહુ જ સરસ છે જે બહુ ધ્યાનથી સમજવો પડે જેમાં તમારે ભૂલો થવાના પૂરા ચાન્સ છે જો તમે થોડી કે ધ્યાન ના રાખો તો આની અંદર 8માંથી 8 લેવા હોય તો એનો મતલબ તમારા મેજોરિટી બધા દાખલા બધા પોઈન્ટો સાચા હોય ત્યારે જ તમારા પૂરા માર્ક આવે તો સૌપ્રથમ આપણે પહેલા દર વખતેની જેમ એકવાર આખી રકમ વાંચીશું જેથી તમને કન્સેપ્ટ ક્લિયર થાય અને પછીના સમની એટલે કે પછી આપણે હવાલાને અસર આપવાની શરૂઆત કરીશું તો બાળકો દાખલામાં કઈક આ પ્રકારે આપ્યું છે જૈની અને અન્ય આ 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે તારીખ 31/3/2016 ના રોજ તેમની પેઢીનું પાકું સર્વેયુ નીચે મુજબ છે સમમાં આપ્યું છે જૈની અને અન્ય તો તમે કહેશો સર આન્યાનું ઇન્ફોર્મેશન પ્રમાણે 70,000 અને 56,000 ની મૂડી તમને જે આપવામાં આવી છે એ આપેલું છે સામાન્ય અનામત આપણને આપ્યું છે 8,400 રોકાણ અનામત જે તમે કહેશો 4,200 રોકાણ પછી આવે છે કારીગર નફાભાગ ભંડોળ જેની કોઈ આપણને ટેન્શન નથી તો એમનું એમ દેવું તરીકે રહેવાનું છે આગળ જઈએ તો લેણદારો આપણને ઇન્ફોર્મેશન આપે છે 44,800 આટલી ઇન્ફોર્મેશન પતે એટલે તમે કહેશો સર આગળ જઈએ મકાન યંત્રો અને એના પછી યંત્રો રોકાણો દેવાદારો ગાલકા તનામત અને બેંક ટોટલ આપે તમને બધી એસેટો આપી છે જેની અંદર તમારે જે ધ્યાન રાખવાનું છે પાઘડી નથી આપી કોઈ અનામત નથી આપી આપણામાં જે કામનો અગત્યનો પોઈન્ટ છે સામાન્ય અનામત બીજું આવે રોકાણ અનામત એટલે કે રોકાણ વધઘટ ભંડોળ જે મામા આપ્યું છે રોકાણ અનામત બસ આટલો પોઈન્ટ ધ્યાન રાખવાનો છે જેની અંદર તમારી ભૂલ થઈ શકે બાકી બહુ વાંધો નહીં આવે આગળ જઈએ પ્રિયંકા પાઘડી પેટે 14,000 રોકડા લાવશે એવું ચોખ્ખું કહી દીધું એટલે પાઘડીનું પ્રીમિયમ જે છે 14,000 છે જે ભાગીદારો વચ્ચે વહેંચાઈ જશે જૈની અને આન્યાની નવી પેઢીમાં કુલ મૂડીના 20% જેટલી મૂડી પ્રિયંકા લાવશે એટલે એ લોકોની જે બાકી આગળ લઈ ગયા જે શોધીશું ને બાળકો એના પરથી 20% જે શોધીશું એના પરથી તમારે કેલ્ક્યુલેશન જે કરવાના છે એ પ્રિયંકા એટલે કે તમે કહેશો સર મૂડી પ્રિયંકા લાવશે નફા નુકસાનનું 9 પ્રમાણ 2:2:1 છે આગળ જઈએ ગાલખા તનામતની જોગવાઈની જરૂર નથી એટલે કે ગાલખા તનામત રાખવાનું નથી યંત્રોની કિંમત 10% લેખે ઘટાડો કરો એવું કીધું છે આગળ જઈએ મકાનની બજાર કિંમત આપી છે રોકાણની ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે રોકાણની બજાર કિંમત 68,950 છે તમારી કિંમત ઉપર રોકાણની જે આપેલી છે એ તમે કહેશો 63,000 એના કરતાં વધારે નક્કી થઈ છે જેથી કોઈ ટેન્શનની વાત નથી નોર્મલ રીતે સમ પતી જશે એટલે એનાથી આગળ જઈએ છેલ્લે 8મો પોઈન્ટ છે 8મા પોઈન્ટમાં કહે છે જૈની અને અન્ય નવી પેઢીના બંનેની કુલ મૂડીના એટલે બંનેની કુલ મૂડીના તેમના સંબંધિત નફા નુકસાનના પ્રમાણમાં રાખશે એટલે આ જે બાકી આગળ લઈ ગયા છે એ બંનેનું ટોટલ કરવાનું નફા નુકસાનનું પ્રમાણ છે 2:2:1 છે તો એમનું પ્રમાણ કેટલું છે એ બંને વચ્ચે તો તમે કહેશો સર 2:2:1 છે એટલે 1:1ના પ્રમાણમાં બંને વહેંચી કાઢશે નફા નુકસાનમાં રાખશે જરૂરી હવાલા બેંક ખાતા દ્વારા કરવા જે પણ અસર કરવી હોય બેંક ખાતાથી કરવાની છે ચાલુ ખાતાથી નહીં આપણને આની પહેલાના દાખલામાં ચોખ્ખું કીધું હતું કે તમારે ચાલુ ખાતાથી કરવાનું છે જે દાખલામાં જે ઇન્ફોર્મેશન આપે એ પ્રમાણે તમારે કરવાનું છે આગળ જઈએ જરૂરી ખાતા અને પાકું સર્વેયુ તૈયાર કરો તો હવે દાખલાની શરૂઆત કરીએ સૌથી પહેલા તમે કહેશો સર શરૂઆત ક્યાંથી કરવાની છે તો એઝ યુઝ્યુઅલ બાકી આગળ લાવ્યાથી તો સૌથી પહેલો પોઈન્ટ બાળકો અહીંયા લખીશું બાકી આગળ લાવ્યા જેમાં તમે કહેશો સર લખો 70,000 અને 50,000 અને અહીંયા ડેશ આગળ જઈએ તો તમે કહેશો સર સામાન્ય અનામત છે 8,400 જેને 3:2 પ્રમાણમાં વહેંચીશું જૂના પ્રમાણમાં તો વહેંચી કાઢીએ એને સામાન્ય અનામત છે 33-60 આપણે વહેંચીશું એટલે તમે વહેંચશો એટલે 54-40 અને 33-60 પ્રમાણમાં આવશે દાખલામાં બીજો જે અગત્યનો પોઈન્ટ છે રોકાણ અનામત જે રોકાણ અનામત છે એ તમે કહેશો સર 8,400 કેટલા છે 4,200 છે બાળકો તો 4,200 હોય એ પહેલાં તમારે જોવાનું છે કે જે નવી કિંમત છે રોકાણોની વધારે છે વધારે હોય તો આપણને કોઈ ફરક પડશે નહીં તો આપણે આને વહેંચી કાઢીશું જે વહેંચી કાઢીએ આટલું પત્તાની સાથે સામાન્ય અનામત રોકાણ અનામત અને બાકી આગળ લાવ્યા એટલો પોઈન્ટ પૂરો હવે તમે કહેશો સર લખો બાકી આગળ લાવ્યા રોકડ અથવા બેંકનું ખાતું આપણામાં બેંક વર્ડ વાપર્યો છે એટલે બેંક લખીશું 39,200 આટલું પતે એટલે બાળકો તમારે જે કહેવાનું છે ખાસ અગત્યનો પોઈન્ટ દાખલામાં હવે તમને 9 પ્રમાણ આપેલું છે અને પાઘડી પણ લાવ્યો છે ભાઈ તો તમે કહેશો સર હવે ત્યાગનું પ્રમાણ શોધો સૌથી પહેલો પોઈન્ટ તમારે એ પતાવી દેવાનું છે એટલે સર જગ્યા ખાલી જ રાખી છે
तो તમે કહેશો કે સર ત્યાગની ફોર્મ્યુલા બહુ સિમ્પલ છે, જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ, જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. તો તમે કહેશો કે સર જે જૂનું પ્રમાણ છે એ કેટલું છે, તો દાખલામાં જોતા જઈએ, જૈનીની વાત કરીએ, પછી તમે કહેશો કે સર આન્યાની વાત કરીએ, તો આની અંદર જૂનું પ્રમાણ જે આપેલું છે એ તમે કહેશો કે 3/5, અહીંયા 2/5, નવું પ્રમાણ છે 2 જેમ 2 જેમ 1, એટલે તમે કહેશો 2/5 અને અહીંયા 2/5, તો આને તો કોઈ ત્યાગ કર્યો નથી. આની વાત કરીએ તો તમે કહેશો કે સર છેદ સરખા છે 3 - 2, એટલે આવશે 1/5. તો જૈનીએ બધો ત્યાગ કર્યો છે તો બધી પાઘડી કોને મળશે, જૈનીને જ મળશે. તો બાળકો શરૂઆત કરીએ, સૌથી પહેલાની જે અસર આપવાની છે એ તમે કહેશો, પહેલી અસર બોલશો પાઘડીના, આમનો તો ઓલવેઝ આપણે લખીએ જ છે એટલે તમને આ ક્લિયર જ હશે. પાઘડીના પ્રીમિયમ ખાતે, પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૈનીના મૂડી ખાતે, તે આન્યના મૂડી ખાતે. તો આની અંદર તમે કહેશો કે સર જે આપણને આપેલું છે ટોટલ કેટલું આપ્યું છે બાળકો, તો આની અંદર તમે કહેશો કે સર પાઘડી આપણને આપી છે 14,000. તો બાળક તમે કહેશો કે જો સર પહેલા લખવાનું રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે 14,000. બીજી અસર આવશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૈનીના મૂડી ખાતે 14,000. કેમ કે જે ભાગીદાર બધો ત્યાગ કરતો હશે એના ખાતે જ લખાશે. તમે કહેશો કે સર સૌથી પહેલી એન્ટ્રી પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા લખીશું બાળકો, 14,000. અને બીજી અસર અહીંયા લખીશું પાઘડીના પ્રીમિયમ ખાતે, કોનામાં લખીશું, તો ધ્યાન રાખજો અહીંયા 14,000 લખીશું, કેમ કે આપણે લખવામાં આગળ પાછળ થવું જોઈએ નહીં. એની સાથે આ મેજોરિટી કામ પૂરું થયું, હવે તમારે આ પોઝ કરીને આટલે સુધી લખી કાઢો, પછી આપણે આગળ જઈએ. હવે બાળકો આગળ જઈએ, પહેલો હવાલો લઈએ જે પૂરો થયો, બીજો હવાલો લઈએ જેની અસર છેલ્લે આવશે, ત્રીજો હવાલો નફા નુકસાન ખાતું છે, ચોથા હવાલાથી આપણું કામ થશે, ગાલખાત અનામતની જોગવાઈની જરૂર નથી. તો હવે સૌથી પહેલા અહીંયા સીધા દેવાદારો લખાશે, દેવાદારો કેટલા લખીશું બાળકો, દેવાદારો તમે કહેશો કે સર સીધા લખશો 56,000, અને મિલકતની કિંમતમાં વધારો થાય કેમ કે ગાલખાત અનામત નથી રાખવાની, તો ગાલખાત અનામત ખાતે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા આવશે કેટલા, 2,800. લઈની સાથે તમારો આ હવાલો પતી જશે જે કહેશો તમે ચોથો. પાંચમામાં યંત્રની કિંમત 10% ઘટાડો કરવો, તો યંત્રો કેટલા છે એ જુઓ બાળકો, યંત્રો તમે કહેશો કે સર 17,500 માઇનસ ઘટાડો 1,750, તો લખીશું 15,750. ઘટાડો થાય મિલકતની કિંમતમાં તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર, નામ શું લખીશું યંત્રોમાં, યંત્રો ખાતે કેટલા લખીશું 1,750. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે આગળ જશો, મકાનની બજાર કિંમત 70,000 ગણવી, તો મકાન હવે વધી જશે, તો અહીંયા લખતા જઈએ મકાન 42,000, 70,000, તો અહીંયા લખીશું વધારો, તો અહીંયા આપણે લખીશું 28,000. તો અહીંયા જેવા 28,000 લખીશું એટલે મકાનમાં આપણે લખીશું મિલકતની કિંમતમાં વધારો, એટલે મકાન ખાતે લખાશે 28,000. આ પોઈન્ટ પૂરો થતાની સાથે મકાનનો હવાલો પણ પૂરો. રોકાણની નવી બજાર કિંમત કેટલી આપી છે, તો આપણે રોકાણમાં પણ વધારો ઘટાડો કરી દઈએ, તો અહીંયા આપણે લખી કાઢીએ, થોડીક જગ્યા બચાવીશું કેમ કે અહીંયા કેલ્ક્યુલેશન પાર્ટ સારો એવો આવવાનો છે. તો રોકાણ સીધું આ વખતે લખું છું, હું વધારો ઘટાડો લખતો નથી, એ તમારે લખી કાઢવાનું છે 68,950. વધારો લખીને તમારે કરવાનું છે, અને મકાનની કિંમત એટલે કે રોકાણોની કિંમતમાં વધારો થશે એટલે પુનઃમૂલ્યાંકન ખાતું જમા આવશે. અને અહીંયા રોકાણો લખીશું, રોકાણો ખાતે 5,950. કેલ્ક્યુલેશન જેને ક્લિયર ના થતું એના માટે ખાસ તમે કહેશો કે સર અહીંયા લખો 68,950 માઇનસ 63,000, સોલ્વ કરશો એટલે તમારો આવશે 5,950. એની સાથે રોકાણોનો હિસાબો પૂરો. એની સાથે તમે એવું કહી શકો કે સર મેજોરિટી બધા હિસાબ પતી ગયા, હવે શરૂઆત કેવી રીતે કરવાની, તો બાળકો લખીએ જે બાકી છે એ અહીંયા લખીએ, કારીગર નફા
भाग पंडोर खाते, तो एनी अंदर लखी 31,500, पछी लखी लेणदारो जे 44,800। पछी तमे कहशो सर आ बाजू तो बधुं पती गयुं, मकानो पती गयुं, यंत्रो पती गयुं, पछी तमे कहशो सर रोकाणो पण पूरा दीवादारे पूरा, छेल्ले खाली बैंक लखवानुं छे। हवे एनी साथे अहींया पण जोई लईए, बीजो कोई हवालो रहेतो नथी, तो हवे जे गणतरी करवानी छे बाळको ध्यानथी करता जईए, एक एक वस्तु तमने क्लियर थई जशे, शांतिथी जोता जवानुं। बाळको आटलो आगळ दाखलो गणता पहेला तमने हुं एक रिक्वेस्ट करीश के अहींया मने पोज करो अने पछी दाखलो आगळ गणवानी शरूआत करीए, ए पहेला तमे मने आटलो लखी काढो जेथी तमने क्लियर थाय के कन्फ्यूजन ना आवे। तो बाळको हवे एवुं मानी लईए छे के तमे लखी काढ्युं हशे, तो हवे आपणे शरूआत करी शकीए छे। 36,000 थी अहींया लखवानुं छे, टोटल त्रण वस्तु छे, एमां 36,750 अहीं लखाशे, 36,750 अहीं डिफरन्स आवशे बाळको 35,000 नो, अहीं कहेशो नफो भागीदारना मूड़ी खाते, तो एमां लखीशुं जैनी अने आन्या, अन्या लखवुं पड़शे, आन्या छे, ओके आन्या, जेमां डिस्ट्रीब्यूट करशो तमे एना प्रॉफिट शेयरिंग रेशियो छे 3:2, जेमां लखीशुं 21,000 अने 14,000। बराबर, जेवो आ पॉइंट पूरो थाय एटले तमे कहेशो सर अहींया लखो पुनः मूल्यांकन खाते। हवे बाळको कहानीमां ट्विस्ट शरूआत थशे, तो आनी अंदर लखीए छे, तमे कहेशो सर 21,000 अने 14,000। हवे बाळको आटलुं थाय पछी तमारे हवे मूड़ी 20% वाळो हवालो समजवानो छे, तो थोड़ीक जग्या करी दईए व्यवस्थित। तो तमे कहेशो सर एने केवी रीते करवानुं छे, लखवानुं प्रेजेंटेशन पण बहु शांतिथी प्रॉपर लखीए छे, सौथी पहेला बधी वस्तु लखवानी छे, एना 20% अने एनी अंदर ज फेरफार करवानो छे। तो केवी रीते लखवानुं छे लखता जईए, पहेला तमारे छे दाखलानी अंदर खास नामो लखी काढो बे जणना, तो जैनी आन्या। तमे कहेशो सर मूड़ी बाकी, आपणे थोड़ुं प्रॉपर लखीए, शरूनी बाकी, तमे कहेशो सर 70,000, थोड़ुंक दूर राखो, कहेशो 50,000। पछी तमे कहेशो सामान्य अनामत, ध्यानथी जोजो, उतावळ ना करता, आ स्टेप बहु अगत्यनो छे, जेमां कन्फ्यूजन आवशे, 4050 अने 3360। पछी तमे कहेशो सर रोकाण अनामत, तो 25-20, जेमां आवशे 60-80। पागड़ीना प्रीमियम जे 14,000 छे, अहींया 14,000 ने डैश, अने अहींया पुनः मूल्यांकनो नफो छे 21,000 अने 14,000। जेवुं आ थाय एटले तमे कहेशो सर सौथी पहेला टोटल करवानी शरूआत करीए, टोटल करीए एटले बाळको 1,12,560 अने आनी अंदर आवे छे 75,040। બાળકો હવે શું કીધું તો એ સમજો, હવાલો બહુ સિમ્પલ હતો કે આ બંનેની મૂડીના 20% મૂડી કોણ લાવશે, પ્રિયંકા લાવશે, તો અહીંયા લખી કાઢીએ નવી મૂડી, તો અહીંયા હું લખું છું, આ ડાયલોગ શાંતિથી વ્યવસ્થિત સમજો, પ્રિયંકાની મૂડી, તો તમે કહેશો સર 1,12,560 પ્લસ આનું કેટલું છે 75,040, તો ટોટલ કરશો તો કેટલું થાય છે બાળકો, તો તમે કહેશો સર 1,87,600, 1,87,600 ના તમે કહેશો સર જે તમારે રાખવાના છે 1,87,600 ને એના 20% લેવાના છે, તો 20% કરશો એ કોણ લાવશે, તો પ્રિયંકાની મૂડી જે કેટલી આવશે 37,520। જેવું આ 37,520 થશે એટલે તમે કહેશો સર પ્રિયંકામાં લખો, અહીં આપણે બેંકથી ટ્રાન્ઝેક્શન ફેરવવાનું છે, તો બેંક લખવાનું છે, બેંક ખાતે 37,520 અને બીજી અસર અહીંયા લખી કાઢીશું 37,520, અહીંયા લખીશું શું, પ્રિયંકાની મૂડી ખાતે, પ્રિયંકાની મૂડી ખાતે। જેવું આ પતે એટલે તમે કહેશો સર આટલું તો ક્લિયર થઈ ગયું અમને,
तो હવે શું કરવાનું છે બાળકો, આ પત્તાની સાથે તમારે હવે જે લેવાનું છે આની અંદર, તો આની અંદર હવે આ બંનેની મૂડીનું ટોટલ અહીંયા હું લખી કાઢું એટલે તમને ક્લિયર થઈ જાય. આ મૂડી છે 187,600 જે નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. કયા પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણમાં. તો નફા નુકસાનનું નવું પ્રમાણ છે 2:2:1. આ બે જણ છે, પહેલા બે જણ 2:2 એટલે કે 1:1 ના પ્રમાણમાં રાખશે. તો તમે કહેશો સર લખીએ કોણ છે આ ભાઈ, તો પહેલું છે જૈની મૂડી ઇઝ ઇક્વલ ટુ 187,600 એને ગુણ્યા 1/2 એટલે કે 1:1 ના પ્રમાણમાં રાખશે. આ હવાલો છેલ્લો છે, ફરી એક વાર તમે વાંચો એટલે ક્લિયર થશે. અને અહીંયા જૈની લખ્યું હોય તો બીજું લખવું પડે આન્યા ની મૂડી. તો તમે કહેશો સર લખો 187,600 ગુણ્યા 1/2 સોલ્વ કરીએ તો કેટલું આવશે બાળકો? 93,800. બાળકો ફરી એક વખત તમારે શાંતિથી આ એડજસ્ટમેન્ટ મારે સરસ રીતે ફરી સમજાવવો પડશે જેના કારણે તમને ક્લિયર થઈ જાય. તો બાળકો ફરી એકવાર આ એડજસ્ટમેન્ટ સમજાવું છું, જેની અંદર કીધું છે આખું પહેલેથી કે જૈની તેના અનન્યાની, જૈની અને અનન્યાની નવી પેઢીની કુલ મૂડીના 20% જેટલી મૂડી પ્રિયંકા લાવશે. તો બાળકો આનું ટોટલ કરો એટલે તમને બાકી આગળ લાવ્યા મળે, એના 20% તમારે શું કરવાનું છે તો એ મૂડી પ્રિયંકા લાવશે. પહેલી પોઈન્ટની વાત થઈ તો આપણે બધી વસ્તુનું ટોટલ અહીંયા ડિટેલમાં સરસ રીતે લખ્યું, પ્લસ કર્યું, પ્રેઝન્ટેશન કરીને 187,600 ના 20% કર્યા તો પ્રિયંકા લાવશે 37,520. હવે કહાનીમાં ટ્વિસ્ટ આગળ આવ્યો કે જૈનીની મૂડી જે છે એ શું કે છે, તો છેલ્લો હવાલો ફરી વાંચું છું જેને એવું કહે છે જૈની અને અન્ય નવી પેઢીની, નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડીના તેમના સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. દાખલામાં સમજો કે એમના ભાગના નફા નુકસાનના પ્રમાણના એમના, આમાં કોઈ એમ ના કે સર 1:2/5 લખવું જોઈએ ને, 2/5 ના લખાય બાળકો એ સમજો, કેમ કે 2/5 એટલે શું આના પ્રમાણમાં પણ કન્સિડર થાય. આ બંને જણ જ નક્કી કરે છે કે સર આપણું જે પ્રમાણ છે એ પ્રમાણમાં જ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીશું. તો તમારે કહેવાનું છે 1:1, આ 2:1, 2:2 ને શું કહીશું 1:1, અને એના પ્રમાણમાં તમે ડિસ્ટ્રીબ્યુટ કરશો એટલે 93,800 અને 93,800 આવશે. જેવું 93,800 આવશે એટલે હવે દાખલો આગળ વધારી શકાય. તો જેની અંદર તો અહીંયા આપણે સૌથી પહેલા લખીશું બાકી આગળ લઈ ગયા, અહીંયા લખીશું 93,800 અને 37,520. તો જેની અંદર હવે ટોટલ શરૂઆત કરીએ, આની અંદર 37,520 આનું ટોટલ હવે કરવાની શરૂઆત કરીએ. તાની અંદર આવશે 93,800, અહીંયા આવશે 93,800, ટોટલ ડિફરન્સ જે આવશે 18,750 અહીંયા બેંક ખાતે લખાશે 18,760 જે અમાર બેંક ખાતે લખાશે. સેમ વસ્તુ આ બાજુનું ટોટલ કરીએ તો આની અંદરનું ટોટલ આવે છે 1,12,560, 1,12,560 અને અહીંયા આવશે 18,760 જેમાં તમે વર્ડ લખશો બાળકો બેંક ખાતે. તો એકમાંથી બેંક ઉપાડી જશે જૈની અને એક બાજુ આન્યા ને નવી રૂમડી લાવી પડશે. તો તમે કહેશો સર અહીંયા સૌથી પહેલા આ ઉધાર છે તો આને જમા બાજુ શું લખીશું, જૈનીની મૂડી ખાતે કેટલા 93,800 અને આની અંદર લખીશું આન્યાની મૂડી ખાતે 93,800. ટોટલ થશે એ પહેલા આની સાથે બધો હિસાબ અહીંયા પૂરો થઈ ગયો બાળકો. ચોખ્ખું દાખલામાં લખેલું કે બેંક ખાતેથી જ તમારે અસર આપવાની છે તો આપણે બેંક ખાતેથી જ અસર આપી છે. એ પહેલા તમારે બાળકો થોડું ભૂસવું પડશે, મારે અહીંયા હું ભૂસીશ એકવાર આ છેલ્લી એન્ટ્રી બેંકની આપી દઈએ. આમ તો ભૂસીશું નહીં તો વાંધો નહીં, એક મિનિટ ઉભા રહો હું તમને કરાવી દઈશ, કેમ કે આમાં નાનકડી બેલેન્સ શીટ જ બની જશે આટલે અહીંયા ટોટલ કરી દઈશું. અહીંયા બેંકનું ટોટલ લખીને પતી જશે કેમ કે બીજા કેલ્ક્યુલેશન કશું છે જ નહીં આની અંદર. તો સૌથી પહેલા બેંકનું ખાતામાં બાકી આગળ લઈ ગયા એ લખી કાઢીએ એટલે એની સાથે પતી જાય. બાળકો આમાં જે બેંક ખાતામાં અસર અપાશે એ કેટલી અમાઉન્ટથી અપાશે, તો આની અંદર 18,760 અને અહીંયા અપાશે 18,760. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો સર અહીંયા લખીશું બાકી આગળ લઈ ગયા કેટલા આવશે બાળકો,
तो एने तमे माइनस प्लस करशो एटले आवशे 90,720। आनो डिफरन्स जे अहींया लखाशे 90,720। बाळको अहींया त्रण जणनी मूडी करीने टोटल लखशो, आ लखवान छे 93,800 37,520। त्रणेयनो टोटल करशो बाळको केटलुं आवशे, तो तमे कहेशो सर 225,120 डिटेल में आपणे दाखलो लख्यो, बधुं कर्युं। आ गणतरी पण अहींया एवी ने एवी ज रहेवा दीधी छे जेथी तमे समजी शको। खास वस्तु हुं एक वस्तु तमने कहीश के तमारे जो तमने आ वीडियो गमी होय तो लाइक शेयर सब्सक्राइब जरूर थी करजो। तमने मेन अगत्यनो पॉइंट आमा कैलक्युलेशन पार्ट ध्यान थी समझजो। मोस्ट एमपी पॉइंट कहेवाय जेमां तमारी भूलो पड़ी शके। आ दाखला नंबर 18 हतो, सेम वे आपणे दाखला नंबर 19 पण बीजी वीडियोमां आवी रीते ज आगळ वधीशुं। वच्चेथी हुं हटी गयो जेथी तमे लखी शको। एक मिनिटनो पॉझ हशे, व्यवस्थित लखी काढो। मळीशुं नवी वीडियोमां नवा एक सम साथे, जेमां सम नंबर हशे 19। 19 ની અંદર આપણે 15મા લેક્ચરમાં ડિસ્કસ કરીશું। ગણતરી બહુ ધ્યાનથી સમજજો, 19મામાં પણ કેલ્ક્યુલેશન બહુ સરસ છે, જે ધ્યાનથી સમજીશું। અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં।